નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું ભરત હેરવા. હું છું તેજસ પુરોહિત. આપ જોઈ રહ્યા છો ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આગામી 4 મહિનામાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે અને આ ચૂંટણી સંદર્ભે કોંગ્રેસમાં અત્યારથી જ ડખા શરૂ થઈ ગયા છે. મધ્યપ્રદેશના કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ તથા જ્યોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રીના દાવેદાર તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી માટે અત્યારે એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધન વાળી સરકાર ચાલી રહી છે. લાગે છે કે સરકારમાં બધું બરોબર ચાલી નથી રહ્યું. એક જાહેર કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી રડી પડ્યા હતા અને કહ્યું હતું કે ગઠબંધન વાળી સરકાર ચલાવી એ ઝેર પીધા સમાન છે. કોંગ્રેસ તેમની આદત પ્રમાણે વિષ વધારી રહી હોય એવું લાગે છે. સ્વિટ્ઝર્લેન્ડની બેંકોમાં ભારતીયોના નાણાં પડ્યા હોવાની માહિતીને બહાર પડ્યાના ઘણો સમય વીત્યો હોવા છતાં આ ખાતેના દાવેદારો સામે આવ્યા નથી. કાળા નાણાં મુદ્દે સરકાર આકરા પગલાઓ લેશે તેવા ડરથી આવા ખાતાઓ માટે કોઈ પણ દાવેદારી નોંધાવતા નથી. ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા હજુ હમણાં જ ભાજપમાં જોડાયા છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે કે મારો પુત્ર જો એક સપ્તાહમાં કેસ નહીં ઉતારે તો પિતા પુત્રના સંબંધો પૂરા. પુતિન સાથેની મુલાકાત પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રશિયા, ચીન અને યુરોપીય સંઘ એ અમેરિકાના દુશ્મન છે. તે અનુસંધાને દ્વિપક્ષીય વાર્તાલાપ વિવાદમાં સપડાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે તિરુપતિ બાલાજી મંદિર સતત 6 દિવસ માટે બંધ રાખવામાં આવશે. આગામી તારીખ 9 ઓગસ્ટ થી 17 ઓગસ્ટ સુધી મંદિરમાં મહાસંપ્રોક્ષમ અનુષ્ઠાન ચાલનાર હોય આ સંદર્ભે આ નિર્ણય લેવાયો છે. દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર મેઘરાજાની તોફાની ઇનિંગ રહી. 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર હજુ પણ શ્રીકાર વર્ષાની રાહમાં. સંસદના આગામી ચોમાસુ સત્રમાં મોદી સરકારને ઘેરવા માટે વિપક્ષો તૈયારીઓ કરી રહ્યા છે. આ સંદર્ભે સોનિયા ગાંધીના ઘરે દિગ્ગજ નેતાઓની બેઠકોનો દોર શરૂ થયો છે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપના ફાઇનલમાં ફ્રાન્સનો ભવ્ય વિજય થયો હતો. ફ્રાન્સ ક્રોએશિયાને 4-2 થી હરાવી 20 વર્ષ બાદ ફરી વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઇંગ્લેન્ડના ક્રિકેટ વનડે મેચ દરમિયાન એક અદ્ભુત ઘટના બનવા પામી હતી. એક યુવકે તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું અને યુવતીએ હા પાડતા તેને વીંટી પહેરાવી હતી. આ સંદર્ભે તમામ પ્રેક્ષકો અને ક્રિકેટરો સહિત તેમને તાળીઓથી વધાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ સમાચારો માટે જોતા રહો લોકફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોકફરિયાદ ન્યૂઝ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.